નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલા પરથાણ ગામ પાસે ઓવરબ્રિજનું કામ શરૂ છે, જેમાં કેટલાક વેપારીઓને બ્રિજથી આર્થિક નુકસાની થતી હોવાથી તે કામ અટકાવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી બ્રિજ રાબેતા મુજબ બનવો જોઈએ તેવી માંગ ઉગ્ર બનાવી છે. નેશનલ હાઈવે નંબર 48 પાસેના પરથાણથી વેસમા ગામ નજીક છેલ્લા લાંબા સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. અનેક કાર બાઇક ચાલકનો કાર સાથે અહીં ભેટો થયો છે, જેથી પરથાણ પાટિયા પાસે હાઈવે ઓથોરિટી દ્વારા સર્વે કરીને બ્રિજની કામગીરી શરૂ કરી છે. પરંતુ બ્રિજ પાસેના હોટેલ, પેટ્રોલ પંપ, નાસ્તાની કેબિનના ધંધાને સીધી અસર થવાથી આ વેપારીઓ દ્વારા ખોટી રજૂઆતો કરી બ્રિજના બાંધકામને અટકાવ્યું છે. સાથે જ આ બ્રિજને વેજલપુર ગામ પાસે સ્થળાંતરિત કરવાની પણ તજવીજ શરૂ થતા પરથાણના ગ્રામજનોએ ભેગા થઈ જિલ્લા કલેક્ટરને બ્રિજનું કામ શરૂ કરવા અને તેને મૂળ જગ્યાએ જ કાર્યરત રાખવા આવેદન આપ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરીએ 50થી વધુ ગ્રામજનોએ ભેગા થઈને કલેક્ટર અમિત પ્રકાશ યાદવને આવેદન આપતા અપીલ કરી છે કે પરથાણ ગામ નજીક અનેક અકસ્માતો થયા છે, તેમાં ખેડૂતોને પશ્ચિમથી પૂર્વ બાજુએ જતા રસ્તો ઓળંગતા તેમને અકસ્માતનો ભય રહેલો છે. આ માર્ગને બ્લેન્ક ઝોન પણ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં પણ ઓવરબ્રિજનું કામ અટકાવી તેને અન્યત્ર ખસેડવાની તજવીજ શરૂ થઈ છે, જેનો તેઓએ વિરોધ નોંધાવ્યો છે. આજ રોજ નવસારી કલેક્ટર ઓફિસ ખાતે અમે અમારા ઓવરબ્રિજનું કામ જે અટક્યું છે તેના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. એ ફરીથી ચાલુ થાય અને આગળ વધે કામ તેના માટે સાહેબને રજૂઆત કરી છે. ફરી પ્રાંત ઓફિસમાં પાછા મળવાની વાત થઈ છે અને આગળના વિચારણા કરવા બાબતે ચાલી રહેલો છે. કોણ વિરોધ દર્શાવી રહ્યું છે? બાજુના ગામવાળાએ અમારો બ્રિજ એમને ત્યાં ખસેડવા માંગણી કરી છે. કોના તરફથી વિરોધ? કેમ કામ અટક્યું છે? કામ અટકવાનું કામ તો એવું ને કે આજુબાજુની બે હોટલવાળાએ સપોર્ટ કર્યો, એટલે બાજુ ગામવાળાને એવું થયું કે આ લોકતા ઓવરબ્રિજ પાસ થયો તો એ અમારે ત્યાં ખસે એમ. પરથાણ ગામથી 2 કિલોમીટર અમદાવાદ રૂટ પર તરફ આવેલા વેજલપુરના ગ્રામજનોએ આ બ્રિજને પોતાના ગામમાં બનાવવાની રજૂઆત કરી છે, જેથી પરથાણના રહેવાસીઓએ માંગ કરી છે કે આ બ્રિજ મૂળ જગ્યાએ જ બનવો જોઈએ. આ મામલે કોઈ સકારાત્મક કામગીરી ન થાય તો ગ્રામજનો ગાંધીજીએ માર્ગે આંદોલન તથા આમરણાંત ઉપવાસ કે ચક્કાજામ કરવા જેવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.